નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 7 એટલે કે યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 2ની. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અગત્યની બાબત એ છે કે નવનીત પ્રકાશન છે અથવા તો નવનીત જે છે એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેની પહેલી પસંદ રહી ચૂકેલી વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણો જે છે એ તમને લોકોને 135 નંબરના પેજ ઉપર તમને અહીંયા ઉદાહરણ નંબર 2 ખૂબ જ સરળ ભાષાની અંદર તમને સમજાવવામાં આવેલું છે. રેડી? તો નવનીત પ્રકાશનની અંદર આ બાબત તમને લોકોને એકદમ સરળ ભાષામાં તમને સમજાવેલું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશનની અંદર તમને લોકોને કૂટ પ્રશ્ન અથવા તો તમને પાછળના ભાગમાં કૌશલ્ય ચકાસણીવાળા પ્રશ્નો પણ તમને આપેલા છે અને હેતુલક્ષી પ્રશ્ન પણ તમને આપેલા છે. તો જો તમને આ વસ્તુ વસાવીને તમે લોકો મહેનત કરો તો બોર્ડની પરીક્ષાની અંદર એક પણ પ્રશ્નની અંદર તમારે લોકોને માર્ક્સ કપાય એવી શક્યતા રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આને વસાવવા માંગતા હોય તો તમને અહીંયા આપેલો નંબર છે એ નંબર ઉપર તમે લોકો કોલ કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2ની રકમ તમને કંઈક આવી આપેલી છે કે જો બિંદુઓ એ 1 અને 7, બી 4 2, સી -1 -1 અને ડી -4 -4 એ એક જ ચોરસના શિરોબિંદુ છે તો તેમ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ખાસ અગત્યની બાબત એ છે કે તમારા માટે ચોરસના ગુણધર્મ તમને ખબર હોવા જોઈએ. તો પહેલા તો આપણે એ ચકાસી લઈએ કે ચોરસના ગુણધર્મ કયા છે. તો કે ચોરસ તમને આપેલું હોય, અહીંયા બિંદુ એ આપેલું છે, અહીંયા બી આપેલું છે, અહીંયા સી છે અને અહીંયા ડી છે, તો આપણે કામ કઈ રીતે લેશું? તો કે એ બી આપણે અંતરસૂત્ર મારશું, એ અને બી વચ્ચે આપણે અંતરસૂત્ર મારશું, ત્યારબાદ બી અને સી વચ્ચે આપણે અંતરસૂત્ર મારશું, સી અને ડી વચ્ચે આપણે અંતરસૂત્ર મારશું અને ડી અને એ વચ્ચે અંતરસૂત્ર મારશું. તો ચોરસ હશે ને તો ચારે ચાર બાજુના માપ કેવા હશે? સમાન હશે. તો ચારે ચાર માપ આપણને અંતરસૂત્રના માપના જે જવાબ છે એ કેવા મળશે? સમાન મળશે. પણ સમાન મળે તો આપણને બીજો પ્રશ્ન સાઈડમાં થાય. એ પ્રશ્ન કયો છે? તો કે ચોરસના પણ હોઈ શકે અથવા તો સમબાજુ ચતુષ્કોણના પણ હોઈ શકે. કારણ કે સમબાજુ ચતુષ્કોણના ચારે બાજુના માપ કેવા હોય? સમાન હોય. તો હવે આપણે એને સમબાજુ ચતુષ્કોણ અને ચોરસને આપણે અલગ કઈ રીતે કરી શકીએ? જો વિકિરણની લંબાઈ સમાન હોય ને તો ચોરસ, અને વિકિરણની લંબાઈ સમાન ન હોય તો સમબાજુ ચતુષ્કોણ. આ ધ્યાન રાખો. ચાલો, તો વિકિરણ અહીંયા તમને બી ડી અને એ સી નું માપ મેળવવું પડશે. બી ડી અને એ સી નું માપ મેળવશો તો એ બંને માપ જો તમારા લોકોના સમાન આવે એટલે કે એ સી બરાબર બી ડી આવે તો આ તમારા માટે કેવું થઈ જાય? ચોરસ છે. અને એ સી અને બી ડી સમાન ન મળે તો આ તમારા માટે કેવું છે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. આ ગુણધર્મ તમને યાદ હોવા જોઈએ. તો સાહેબ, અમારે ગુણધર્મ ક્યાંથી તૈયાર કરવા? રેડી? આટલા બધા ગુણધર્મ છે. ચોરસ માટેના ગુણધર્મ છે, ત્રિકોણ માટેના ગુણધર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. ઓલરેડી થિયરીનો વિડીયો મુકાઈ ચૂક્યો છે. રેડી? એ તમે લોકો જોઈ લેશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જાય. રેડી? તો એ વિડીયો તમે લોકો જોઈ નાખશો તો કોઈ પણ આકાર તમને પૂછેલો હોય, ચોરસ હોય, સમબાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, લંબચોરસ હોય, ત્રિકોણમાં કોઈ પણ ત્રિકોણ તમને આપેલો હોય, ક્યાંય પ્રોબ્લેમ રહેશે નહીં. પ્રોબ્લેમનું ચોક્કસ નિરાકરણ થઈ જશે આની અંદર. રેડી? તો થિયરીનો વિડીયો તમે લોકો જોઈ નાખજો એટલે તમારી એ બાબત ક્લિયર થઈ જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી તરફ આગળ વધીએ. તો કે અહીંયા ચોરસની વાત કરી દીધી, ચોરસની વાત કરી છે, હવે આપણે આગળ વધીએ છીએ. તો કે ચોરસમાં પહેલાં તો સૌ પ્રથમ તમારે લોકોએ શું કરવાનું? તો કે બધી બાજુના માપ મેળવી લેવાના છે. હવે જે વિદ્યાર્થીને આઈડિયા ન આવતો હોય, ગુણધર્મ ન ખબર પડતી હોય, એને શું કરાય અહીંયા? એડી, બોર્ડની અંદર દાખલો પૂછાણો હોય તો કાંઈક તો લખવાનું જ, એવું બધા કહેતા હોય ને કે કાંઈક લખેલું હોય તો માર્ક્સ મળે અને માર્ક્સ મળે તો તમે પાસ થઈ જાઓ. એડી, તો એ કાંઈક એટલે કઈ વસ્તુ લખવાની એનું ચોક્કસ તમારું માટે અહીંયા સમજૂતી આપીએ છીએ. જુઓ, તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને 4 બિંદુ આપેલા હોય ને, 4 બિંદુ, ત્યારે તમારે 6 અંતરસૂત્ર મારવા પડશે. આ યાદ રાખી લેવાનું. 4 બિંદુ આપેલા હોય તો કેટલા અંતરસૂત્ર મારવા પડશે? 6. પેલા કેવી રીતે? તો કે એ અને બી વચ્ચે, પછી બી અને સી, પછી સી અને ડી, ત્યારબાદ ડી અને એ, એટલે 4 થઈ ગયા. પછી તમારે કેટલા આવશે? એ અને સી,
એટલે કે બીજું પાંચમો થયો અને પછી કોણ આવશે બી અને ડી રેડી એટલે ચારેય બાજુ માટે અને બે વિકિરણ માટે એટલે કુલ થઈને છ અંતર સૂત્ર તમારે એપ્લાય કરવાના થાય તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એ બી નું અંતર સૂત્ર એપ્લાય કરી દઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે એ બી બરાબર અહીંયા શું થઈ જશે તો કે વર્ગમૂળની અંદર આપણે પહેલા સૂત્ર લખવું પડશે વર્ગમૂળની અંદર શું આવશે તો કે એક્સ વન માઇનસ એક્સ ટુ નો આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ આ રીતેનો થયો આખાનો વર્ગ હવે એની અંદર આપણે કિંમત એડ કરવાની છે તો આ કિંમત કઈ રીતે એડ કરશું ચાલો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર આ બાબતે કામ કરશો ને એટલે ક્યારેય પણ આ દાખલાની અંદર નિશાનીમાં ભૂલ ન આવે વચ્ચે શું કરી દેવાનું માઇનસ છે તો અહીંયા શું થઈ ગયું માઇનસ ચાલો હવે કિંમત એડ કરવાની છે તો આપણે કિંમત એડ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ પહેલી કિંમત તો કે એ અને બી વચ્ચે આપણે એપ્લાય કરીએ છીએ તો એ બરાબર આ કેવા આપેલો છે તો કે એક્સ વન છે આ કયું છે તો કે વાય વન છે આ તમારા માટે એક્સ ટુ છે તો આ કયું છે તમારા માટે વાય ટુ ચાલો એક્સ વન માઇનસ એક્સ ટુ તો પહેલા કેટલા આવશે એક માઇનસ કેટલા થઈ ગયા તો કે ચાર અહીંયા કેટલા આવશે સાત અને અહીંયા કેટલા આવશે બે થઈ ગયું કિંમત આપણે યોગ્ય પસંદ કરી લીધી ચાલો હવેનું કામ આપણે આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે અહીંયા શું થઈ જશે તો કે વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર હવે શું કરવાનું અંદર આપેલા જે પદો છે ને એ અંદરના પદો જે અહીંયા આપેલા છે આ પદોની અંદર નિશાની બંનેની ચેક કરવાની ચાલો એકની નિશાની કેવી છે પ્લસ અને ચારની નિશાની કેવી છે તો કે માઇનસ વિરુદ્ધ નિશાની છે તો શું થશે બાદ બાકી થશે સમાન નિશાની તો સરવાળો વિરુદ્ધ નિશાની તો બાદ બાકી એકની કેવી નિશાની પ્લસ ચારની કેવી માઇનસ એટલે વિરુદ્ધ નિશાની બાદ બાકી થશે ચારમાંથી એકને બાદ કરો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ મળે જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ અહીંયા સાતમાંથી બે એટલે સાતની કેવી નિશાની પ્લસ બેની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની બાદ બાકી થાય સાતમાંથી બે જાય એટલે મળ્યા પાંચ અને જવાબને મોટા પદની નિશાની આ બંનેમાં મોટું પદ કહ્યું તો કે સાત સાતની નિશાની કેવી છે પ્લસ તો આને પ્લસ રહેવા દેવાનું આ રીતે કામ કરવાનું ક્યારેય મિસ્ટેક થાય નહીં રેડી હાલો ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે વર્ગમૂળની અંદર હવે માઇનસ ત્રણનો વર્ગ કરો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય તો કે નવ પ્લસ પાંચનો વર્ગ કરો કેટલા થયા પચીસ થઈ ગયું બે કામ હવે આપણે એનો સરવાળો કરી નાખશું તો ચાલો અહીંયા સરવાળો કેટલો મળી ગયો તો કે ચોત્રીસ હવે આગળ કોઈ કામ કરવાનું નથી અહીંયા આપણે લોકોએ એકમ આ તમારો જવાબ થઈ ગયો કોણ મળ્યું તમને આજે એક માપ મળ્યું એ બી ખ્યાલ આવી ગયો હવે તમારે કયું માપ મેળવવાનું છે બીસી તો બીસી માટે આપણે કામ કરીએ તો કે બીસી બરાબર વર્ગમૂળની અંદર હવે આપણે સૂત્ર નહીં લખીએ ડાયરેક્ટ કિંમત એડ કરાવશું તો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર કિંમત એડ કરીએ ચાલો વચ્ચે શું છે તો કે માઇનસ તો અહીંયા માઇનસ કરી નાખો એટલે તમને આગળ સરળતા રહેશે સમજવામાં તો કે ચાર માંથી આપણે કેટલા બાદ કરશું માઇનસ એક તો આગળના ભાગમાં આવશે ચાર અહીંયા માઇનસ એક આવ્યું તો અહીંયા આગળ કેવા થઈ જાય પ્લસ થઈ જાય આ ધ્યાનમાં લેજો ત્યારબાદ અહીંયા શું થઈ ગયું તો કે બે અને અહીંયા માઇનસ એક જ છે તો પ્લસ કેટલા થઈ ગયા એક થઈ ગયું હવે આલો કિંમત પ્રમાણે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર કરી નાખો અહીંયા જુઓ ચારની નિશાની કેવી પ્લસ એકની કેવી પ્લસ સમાન નિશાની કે વિરોધ તો કે સમાન સમાન હોય તો શું થાય સરવાળો તો ચારને એક કેટલા થઈ ગયા પાંચ અને અહીંયા બેને એક કેટલા થઈ ગયા તો કે ત્રણ ચાલો પાંચનો વર્ગ કરો વિદ્યાર્થી મિત્રો પાંચનો વર્ગ થાય પચીસ પ્લસ ત્રણનો વર્ગ કેટલો થઈ જાય તો કે નવ હાલો પચીસ ને નવનો સરવાળો કર્યો કેટલા થઈ ગયા આપણને વર્ગમૂળની અંદર ચોત્રીસ તો અહીંયા થઈ ગયો ચોત્રીસ એકમ ચાલો તો બીસી બરાબર પણ આપણને એક માપ મળી ગયું ચોત્રીસ એકમ એટલે ચોરસની આપણે બીજી બાજુ મળી એટલે બે માપ તો સમાન આવ્યા હવે આગળનો માપ માટે ચર્ચા જોઈએ આપણે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીડી મેળવશું સીડી માટે અંતર સૂત્ર મારીએ તો વર્ગમૂળની અંદર અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર આ બનાવી જ દેવાનું જેથી દાખલો ગણવામાં સરળતા રહી માઇનસ અને માઇનસ ચાલો
હવે શું થઈ ગયું માઇનસ એક આ સી અને ડી બિંદુ ના યામ જોવાના આ તમારા માટે એક્સ યામ છે આ તમારા માટે વાય યામ એ જ પ્રમાણે આ તમારા માટે એક્સ યામ ને આ તમારા માટે વાય યામ તો હવે એક્સ યામ માંથી એક્સ યામ બાદ થાય તો અહીંયા માઇનસ એક અને અહીંયા માઇનસ ચાર છે તો ચાર અહીંયા લખવાના અને આગળ કેવા થઈ જશે પ્લસ અહીંયા વાય યામ શું છે તો કે માઇનસ એક અને પાછળ કેટલા આપેલા છે તો કે ચાર પ્લસ ચાર છે એટલે આગળ કઈ નિશાનીમાં ફેરફાર થશે નહીં ચાલો હવે બંને પદની નિશાની તમારે જોવાની કાઉન્સની અંદર પદ આપેલા છે એની નિશાની ચેક કરો તો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર હવે આ બંનેની નિશાની ચેક કરો કેટલી થાય સમાન કે વિરુદ્ધ તો કે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય તો ચાર માંથી એક કાઢો એટલે કેટલા વધ્યા ત્રણ જવાબને મોટા પદની નિશાની એટલે કેવું આવશે પ્લસ અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા તો કે અહીંયા થઈ ગયા તમારા માટે બંનેની નિશાની કેવી છે તો કે સમાન સમાન હોય તો શું થાય સરવાળો તો ચાર ને એક કેટલા થઈ ગયા પાંચ જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ ચાલો વર્ગ કરીએ ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો નવ પ્લસ પાંચ નો વર્ગ કેટલો થઈ જાય પચીસ બંનેનો સરવાળો લેશું એટલે આપણને જવાબ કેટલો મળી ગયો તો કે ચોત્રીસ પાછળ લખી દેવાનું એકમ રેડી તો અહીંયા સીડી બરાબર પણ આપણને એક આન્સર મળી ગયો વર્ગમૂળ ચોત્રીસ એકમ હવે આપણે વિદ્યાર્થી મિત્રો બાજુ સાથે કામ કરીએ છીએ એટલે એડી મેળવીએ ચલો એડી બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર થઈ ગયું હવે કિંમત એડ કરાવીએ તો અહીંયા એ અને ડી ને ધ્યાનમાં લેવાનો છે તો અહીંયા માઇનસ અને અહીંયા પણ માઇનસ સૂત્રની અંદર ચાલો એક શ્યામ કેટલો આપેલો છે એક સામે કેટલા માઇનસ ચાર એટલે ચાર લખીને અહીંયા કેવા થઈ જશે પ્લસ અહીંયા કેટલા આપ્યા છે સાત અને અહીંયા કેટલા આપ્યા છે તમને લોકોને ચાર તો માઇનસ ચાર થઈ ગયા ચાલો કિંમત પ્રમાણે આગળ વધીએ તો કાઉન્સની અંદર જે પદો આપેલા છે એની નિશાની ચેક કરવાની એટલે આપણને ખ્યાલ આવી જાય તો નિશાની ચેક કરી આ બેની નિશાની કેવી સમાન સમાન હોય તો શું થાય સરવાળો તો ચાર ને કેટલા થઈ ગયા પાંચ અને સાત માંથી ચાર જાય એટલે કેટલા વધ્યા ત્રણ ચાલો તો પાંચ નો વર્ગ કેટલો થઈ ગયો પચીસ ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો નવ ચાલો બે નો સરવાળો કર્યો એટલે કેટલા મળી ગયા આપણને વર્ગમૂળ ચોત્રીસ અને શું આવશે તો કે એકમ ચાલો ડન એડી નું માપ તમને મળી ગયું હેડે ચારે ચાર બાજુના માપ તમને મળી ગયા કેટલા મળ્યા વર્ગમૂળ ચોત્રીસ વર્ગમૂળ ચોત્રીસ વર્ગમૂળ ચોત્રીસ અને વર્ગમૂળ ચોત્રીસ હવે આપણે કોના માટે કામ કરવું પડે તો કે વિકિરણ માટે કામ કરવું પડે તો વિકિરણ માટે આપણે કામ સ્ટાર્ટ કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો વિકિરણ માટે આપણે લોકો એ અને સી એટલે કે એસી બરાબર વર્ગમૂળની અંદર ચાલો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કેટલા આવશે કાઉન્સનો સ્ક્વેર હવે એ અને સી માટે કામ કરવાનું છે તો અહીંયા માઇનસ અને અહીંયા પણ માઇનસ ચાલો એક એનો એક્સ યામ એક સી નો એક્સ યામ કયો છે માઇનસ એક તો માઇનસ એક મુકાશે તો અહીંયા કેવું થઈ જશે આગળ પ્લસ અહીંયા કેટલા આવ્યા વાય યામ તો કે સાત અને સી નો વાય યામ કેટલો આપેલો છે માઇનસ એક તો અહીંયા એક મુકાશે તો કેવું થઈ ગયું પ્લસ થઈ ગયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળનું કામ જોઈએ તો કે અહીંયા વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર આ રીતેનું થશે તો અહીંયા શું થઈ ગયું એક ને એક કેટલા થઈ ગયા તો કે બે સાત ને એક કેટલા થઈ ગયા તો કે આઠ ચાલો બે નો વર્ગ કરો તો કેટલો થાય ચાર પ્લસ આઠ નો વર્ગ તો કે ચોસઠ અઠ્યો અઠ્યો ચોસઠ થયું ચોસઠ ને ચાર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે થઈ ગયા અડસઠ રેડી હવે અડસઠ નું વર્ગમૂળ નીકળે છે કે નહીં એ ચેક પણ કરી લેવાનું તો એના માટે રફકામની અંદર ચેક થાય તો અડસઠ માટે તમે લોકો આ રીતે કામ કરી શકો બે વડે ભાગ ચલાવો કેટલા થઈ ગયા અહીંયા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે લોકોને ચોત્રીસ મળી ગયા ચોત્રીસ નો બે વડે ભાગ ચલાવો એટલે કેટલા મળી ગયા સત્તર તો કે સત્તર મળી ગયા અહીંયા બબ્બેની જોડી બની જાય છે તો તમે લોકો એક્સ્ટ્રા જવાબની અંદર મતલબ આવું લખી શકો બે વર્ગમૂળની અંદર સત્તર તમે આવું લખી શકો એડી એકમ લખવું હોય તો ખાસ કરીને લખી શકાય ન લખવું હોય તો પણ ચાલે એડી આ તમારી ખાલી માહિતી પૂરતું છે બાકી વર્ગમૂળ અડતાલીસ આવી ગયા અને પાછળ તમે એકમ લખી નાખો તો આનો જવાબ એટલો જ આવશે વિકિરણ બંને સમાન હશે તો એનો જવાબ એટલો જ આવશે તો પણ એ તમારું ચાલી જાય એની અંદર એટલે ખાસ કરીને ધ્યાન રાખજો એડી જેને આવડતું હોય એ બાબતની ચર્ચા કરવાની ન આવડતું હોય તો વર્ગમૂળ અડતાલીસ એકમ એમ લખી અને આગળ વધી જવાનું એડી ચાલો હવે કયો વિકિરણ મેળવવાનો બાકી છે બી અને ડી તો બી અને ડી મેળવવાનો બાકી છે તો બી ડી માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર ચાલો
બી અને ડી માટે વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ કરી નાખ્યું, સૂત્ર કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ જે બાબતથી કામ કરીએ ને સૂત્રનું ફોર્મેટ કહેવાય, ફોર્મેટથી કામ કરો એટલે નિશાનીમાં ભૂલ ન આવે. રેડી, ચાલો અહીંયા કેટલા આપેલા છે, બી નો એક્સિયમ છે 4 અને ડી નો એક્સિયમ કેટલો આપેલો છે, તો કે -4. તો અહીંયા 4 લખવાના, આગળની કિંમતમાં ફેરફાર થઈ જાય, એટલે કેવું થઈ ગયું પ્લસ. ચાલો અહીંયા કેટલા આપેલા છે, 2, અહીંયા કેટલા થઈ ગયા, તો કે 4 થઈ ગયું. ચાલો હવે કિંમત પ્રમાણે કામ લેવાની શરૂઆત કરીએ. તો વર્ગમૂળની અંદર અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ ગયું, કૌંસનો સ્ક્વેર. ચાલો બંને 4-4 આપેલા છે, બંને નિશાની કેવી, સમાન. સમાન હોય તો શું થાય, સરવાળો થાય. તો 4 ને 4 8, એટલે અહીંયા જવાબ કેટલો આવશે, 8. જવાબને મોટા પદની નિશાની એટલે પ્લસ જ રહેશે. 2 ની નિશાની પ્લસ છે, 4 ની કેવી છે, માઇનસ. વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય, 4 માંથી 2 ને બાદ કરી નાખો એટલે કેટલા વધે, 2 વધે, મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો અહીં કેટલા થઈ ગયા, 8 8 64 અને માઇનસ 2 નો વર્ગ કેટલો થઈ જશે, 4. તો અહીંયા કેટલા મળી ગયા આપણને, વર્ગમૂળ 68 મળી ગયા. રેડી, 68 મળી ગયા. 68 માં તો કે અહીંયા તમારા લોકોએ રેડી ફેરવવું હોય તો તમે ફેરવી શકો, ન ફેરવવું હોય તો તમે આરામથી કામ કરી શકો. તો 2 વર્ગમૂળ 17 લખીને પાછળ લખી નાખ્યું આપણે એકમ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગુણધર્મ તમને ચકાસણી ખબર હોવી જોઈએ. તો ગુણધર્મની ચકાસણી માટેની ખબર તમે લોકો આ રીતે લઈ શકો, જો ધ્યાન આપો. અહીંયા તમને લોકોને આ માપ, આ માપ, આ માપ અને આ માપ, ચારેય માપ કેવા આવ્યા, સમાન આવ્યા. તો તમે એની અંદર આવી રીતે લખી શકો, એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી મળે છે, તેમજ વિકિર્ણ માટે એસી બરાબર બીડી મળે છે. આથી આપેલ શિરોબિંદુ યા તો બિંદુ ચોરસના શિરોબિંદુ છે. રેડી, આ રીતે તમારા લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સચોટ માહિતી સાથે તમને લોકોને દાખલો અહીંયા કમ્પ્લીટ કરેલો છે. ચોરસ માટેનો, લંબચોરસ માટેનો કે કોઈ પણ ચતુષ્કોણ માટેનો દાખલો તમને પૂછેલો હોય તો તમારે 6 અંતરસૂત્ર મારીને તમારા લોકોએ કામ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.